ધ્યેય સાયન્સ સેન્ટર જોશીપરા જુનાગઢ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ નંબર દસ જીપ વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલમાં પાઠ નંબર અગિયાર લખાઈ ગયો છે પણ ખાસ ધ્યાનમાં રાખજો કે પાઠ દસ જેનું નામ છે પાઠનું નામ જીભ તેમના લેખક છે જ્યોતિન્દ્ર દવે તેમનો જન્મ એકવીસ દસ ઓગણીસો એકમાં થયો હતો અને તેમનું અવસાન થયું હતું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેખક પરિચય જોઈશું કે હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના જ વતન સુરતમાં થયો હતો તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું અને ઓગણીસો તેત્રીસથી થી સાડત્રીસ દરમિયાન સુરતની એમ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય પદ ઉપર તેઓ રહ્યા હતા તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાઓનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તેમણે ક્યાં ક્યાં કાવ્ય સંગ્રહો હાસ્ય લેખકો લખેલા છે તે આપણે જોઈશું કે રંગ તરંગ ભાગ એકથી છ મારી નોંધપોથી રેતીની રોટલી પાનના બીડા અલ્પાત્માનું આત્મપુરાણ નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ રોગ યોગ અને પ્રયોગ જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા હવે વિદ્યાર્થી મિત્રો જે આ પાઠ અગિયાર અલદસની અંદર જીભ પાઠ છે તેમાં શું લેખકે જણાવેલું છે તેના વિશે આપણે થોડું જોઈશું કે આ હાસ્ય નિબંધની અંદર લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન છે એ વિશિષ્ટ છે જીભ એક છે પણ કામ બે કરે છે સ્વાદ પારખવાનું અને બોલવાનું જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ ત્યારે આપણો એનો સ્વાદ કેવો છે આપણે પારખી શકીએ છીએ અને કોના દ્વારા પારખી શકીએ છીએ તો કે જીભ દ્વારા જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે વ્યાધિ એટલે કે ઉપાધિ જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે શા માટે તો કે જીભ છે આપણે જોઈએ છીએ કે કોઈની વાણી કેવી હોય છે તો કે મીઠી હોય છે અને કોઈની વાણી છે કેવી હોય એ કડવી હોય છે અને એટલા માટે જ કહ્યું છે કે માન અને અપમાન છે એના અનુભવો જીભથી જ થાય છે કેટલીક જીભ છે કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે મનુષ્યની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત લેખક કહે છે કે જો કોઈ માણસની આપણે જાણીએ છીએ કે કડવી વાણી હોય આપને પસંદ પડતી નથી અને એટલા માટે જ લેખક અહીંયા કહ્યું છે કે જીભને જો છૂટી પાડી શકાતું હોત તો કેવું સારું થત કંકાસ મારામારી ગાળા ગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોમાં તો રહીમ ને ભજનારી જીભ કોઈ માણસના બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાય એટલે કે આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં શું થાય છે તો કે બધા કહે છે કે અમારો ધર્મ ઊંચો છે અમારો ધર્મ ઊંચો છે આનો ધર્મ નીચો છે પણ જો શું થાત તો કે એકાબીજાની જીભ છે જો બદલી કરી શકાતી હોત તો આપણા સમાજમાં શું થાત તો કે એકતા સિદ્ધ થઈ જાત આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે એટલું જ નહીં આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ લેખકે આ પાઠની અંદર આપણને આપ્યો છે અને એ સમસ્યાઓના સમાધાનની દિશા પણ આપણને લેખકે આ પાઠની અંદર ચિંધી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ તરફ જાશું મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન છે કેવું છે તો કે વિશિષ્ટ છે બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે કાન હાથ પગ આદિ બબે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે આપણે જોઈએ છે બે કાન છે પણ સાંભળવાનું કામ શું એક જ કરે છે હાથ બે છે પણ એ શું કરે છે કામ એક જ કરે છે પગ બે છે પણ કામ છે ચાલવાનું એક જ કરે છે ને તે કાર્ય એક જ કરે છે એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા ચાલવાના એક કાર્ય માટે બે પગ અને જોવાના કામ માટે બે આંખો પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ બે કામ કરવા માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે એવું લેખક કહે છે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ હોતો નથી આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી પર એટલે કે બીજાના સંસ્કારો કોઈ આપણને આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવાની કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહી શકતા નથી ન જોવા જેવું આંખ અનેક વાર જોઈએ ને માથું ફેરવી નાખી એવી દુર્ગંધ નાસિકા મગડને પહોંચાડે છે પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પર્વતે છે એટલે કે આપણે ઈચ્છીએ તો જ આપણે બોલી શકીએ નહીંતર આપણી જીભ છે એ બોલતી નથી અને એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે અન્યથા નહીં બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે લેખક અહીં કહે છે કે જો બોલવાનું અને ખાવાનું આ બે કામ કેવા છે તો કે મોટામાં મોટા દુનિયામાં બે કાર્ય છે અને આ બંને કાર્યો છે કોણ કરે છે તો કે નાની એવી જીભ છે એ કરે છે માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે શા માટે તો કે આપણે જોઈએ છીએ કે કોઈ માણસ છે પોતાની જિંદગી છે એ સારી વાણીથી સારી રીતે જીવો હોય તો આપણે એને મરણ પછી પણ શું કરીએ છીએ તો કે યાદ કરતા હોઈએ છીએ એની વાણીને આપણે હંમેશાને માટે યાદ કરતા હોઈએ છીએ એના મત અભિપ્રાય વચન આદિનો કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ બારમું તેરમું શ્રાદ્ધ વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસા અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે બારમું એટલે શું તો કે મરણ પછીની જે શ્રાદ્ધ ક્રિયા બાર દિવસે કરવામાં આવે તે વર્ષી એટલે શું તો કે જ્યારે મરણ પછી વર્ષ પૂરું થાય ત્યારે જે શ્રાદ્ધ કરવામાં આવે વર્ષી આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને મરણ પછી પણ ચાલુ જ રહે છે વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવીને એવી બળવાન જ રહે છે આપણે જોઈએ છીએ કે કોઈ પણ માણસ છે વૃદ્ધ થાય એટલે પોતે ચાલી શકતો નથી બરાબર છે એક એના કાન છે સાંભળતા બંધ થઈ જાય છે પરંતુ એક જીભ જ એવી છે કે છે માણસ મરે ત્યાં સુધી એનું બોલવાનું કાર્ય છે એ સતત ને સતત ચાલુ જ રહે છે ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે ઘરડી આંખ ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે પરંતુ ઘરડી જીભ એટલે અનુભવેને સંસ્કારે બળમાને કળમાં દુર્જય બનેલી જીભ એમ જ સમજવાનું છે એટલે કે કોઈ પણ માણસ જ્યારે વૃદ્ધ થાય ત્યારે સાંભળવાનું બંધ થાય છે યાદ રહેવાનું બંધ થાય છે પોતે ચાલવાનું બંધ થાય છે પરંતુ જીભ છે એનું કાર્ય તો સતત ને સતત છે એ ચાલુ જ રહે છે અને એટલા માટે શું કહે છે કે બળમાં ને કરુર્જય એટલે કે બનેલી જીભ એમ જ સમજવાનું દુર્જય એટલે શું તો કે જેને કાર્ય જીતવું મુશ્કેલ હોય એ કાર્ય કોણ કરે છે તો કે જીભ કરે છે રસા સ્વાદનો અધિકાર જીભને મળ્યો છે એટલે કે આપણે જોઈએ છીએ કે આપણે કંઈ પણ વસ્તુ મોઢાની અંદર મૂકીએ એટલે તરત જ આપણી જીભ છે પારખી જાય છે કે આ કડવું છે મોરું છે તીખું છે એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે માટે એને જ્ઞાનીન્દ્રિય ગણિતો ગણી શકાય છે બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મીન્દ્રિય પણ કહી શકાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાનને કર્મનો એ સુંદર સમન્વય સાથી બતાવે છે મનને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે બંનેને એના વિના ચાલતું નથી બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે મનના વિચારને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે આપણે જોઈએ છીએ કે કોઈ પણ માણસ હોય એ પોતે કેવો છે એ તેના ઉપરથી ખબર પડે છે તો કે પોતે પોતાની બોલચાલ ઉપરથી અને તે પોતે કેવા કર્મ કરે છે એના ઉપરથી આપને ખ્યાલ આવી જાય છે અને એટલા માટે જ વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણેય વચનો ઉચ્ચારે છે સાનિધ્ય એટલે શું તો કે હાજરી બરાબર છે એટલે કે કોઈ વિદ્યાર્થી છે એ ગણિત અને તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ જ્યારે સમજાવે સમજાવતી હોય વિદ્યાર્થી એને એ જ જીભ છે એ જ્યારે પ્રિયતમ પાસે જાય ત્યારે શું કરે છે તો કે સારા સારા જે પ્રણે એટલે કે જે પ્રીતની ઉર્મી હોય એના સારા સારા જે મીઠી વાણી હોય એ પણ કોણ ઉચ્ચારે છે તો કે એ જીભ જ ઉચ્ચારે જેમ કુલ વધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે ગૃહ એટલે કે ઘર અને કુલ વધુ એટલે કે ઘરની વહુ છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી એટલે કે ઘરની બહારના જે લોકો હોય એને એના દર્શન થતા નથી તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદ્રશ્ય રહે છે એટલે કે એવી જ રીતે જેમ ઘરની બહુ છે એ ઘરમાં ઘણા કામ કરતી હોય છે આખા ઘરનો ભાર છે પોતે ચલાવતી હોય છે અને છતાં પણ બહારનાઓને તેની ખબર પડતી નથી તેમ આપણી જીભ પણ શું કરે છે તો કે મોઢાની અંદર મુખની અંદર રહે છે અને ઘણું ખરું કાર્ય છે અદ્રશ્ય રહીને પણ પોતે કરતી હોય છે સ્નિગ્ધ સુકોમળ નાની અને નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એની ઓઝલ પડદામાં રાખીએ છીએ એટલે કે જેવી રીતે ઘરની વહુ હોય એ શું કરે છે તો કે શું કોમળ હોય નાની હોય નાન નમણી હોય એવી જ રીતે જીભ પણ નાની અને નાજુક છે સ્ત્રી જેવી જ છે કોમળ છે અને છતાં પણ આપણે શું કરીએ છીએ તો કે એ ઓજલ પડદામાં એટલે કે એને ઘૂમટામાં લાજમાં જેમ વહુ રહે છે ઘરની એવી જ રીતે આ જીભ પણ છે આપણા મુખમાં રહે છે રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ સ્વાદવૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે તેવી જ રીતે જીભ આપણી સ્વાદ સ્વાદવૃત્તિને પોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે ઉતેજવું એટલે શું તો કે પ્રોત્સાહિત કરવું ઉત્સાહિત કરવું એટલે કે જેવી રીતે ઘરની વહુ હોય એ રસોઈ બનાવે અને એના સ્વાદના જેમ વખાણ થાય અને જેવી રીતે પોતે સારા સારા કપડાં પહેરે દાગીના પહેરે ઘરેણા પહેરે અને પોતે છે પોતાની અભિમાન વૃત્તિને પોષે છે એવી જ રીતે આ જીભ પણ શું કાર્ય કરે છે તો કે પોતે પણ કોઈપણ વસ્તુ આપણે મોઢામાં મૂકીએ ત્યારે સ્વાદ વૃત્તિને સંતોષે છે અને પોષે છે એટલે કે ઓળખે છે અને પોતે શું કરે છે તો કે સારા સારા કોઈ પણ માણસ છે સારું સારા જ્યારે પોતાની જીભ છે મીઠી હોય સારા સારા વાક્યો બોલતા હોય ત્યારે આપણને ગમે છે એટલા માટે લેખક કહે છે કે જીભ છે સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે એટલે કે પ્રોત્સાહિત કરે છે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘાર ઉજાવે છે તુમ્હીને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના એ માસુક કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય એટલે કે સ્ત્રી છે સ્ત્રીની જેમ જીભ પણ શું કરે છે તો કે કોઈ પણ વ્યક્તિ છે એને ઘાયલ કરે છે અને એટલા માટે જ કહે છે કે તુમ્હીને દર્દ દિયા હે

પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂજાવી શકે છે પુરુષના પાપોનું સ્ત્રીને કરવું પડે છે તેમ પેટ આદિના ભોગના જીભ બનવું ભોગ જીભને બનવું પડે છે પેટમાં પચો થતા જીભ પર ચાંદી પડે છે એટલે કે કોઈ પણ પુરુષ છે એ શું કરે એના પ્રાપણનું પ્રાયશ્ચિત છે એ કેટલીક વાર કોને ભોગવવું પડતું હોય છે તો કે સ્ત્રીને પડતું હોય છે છે અને એટલા માટે જ તેમ આ આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ ત્યારે શું થાય જીભ એનું બધું ભાર છે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ પછી અપચો થાય એ બધું પેટને ભોગવવું પડે અને આમ જ્યારે પેટમાં અપચો થાય ત્યારે એનું શું થાય છે તો કે પેટમાં આ પચો થતા જીભ પરસું પડે છે તો કે ચાંદા પડે છે બહારનાને જાણવાના મળે છે તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે અબળા વર્ગ એટલે કે જે નબળું વર્ગ હોય એના તરફથી શું થાય છે ગૃહ એટલે કે ઘર ઘરની વાત છે બહાર પણ લઈ જાય છે તો કે આ જે નબળા વર્ગના માણસો હોય તે લઈ જાય છે અને તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો શું કરે છે તો કે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર આપણને શું કહે છે કે તમારી જીભ બતાવો તો એટલે કે આ એટલે લેખક અહીં કહે છે કે તે પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો ખરો આધાર છે એ રાખે છે કેવી રીતે તો કે ફિકી સફેદ નરમ પોહળીની અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે પાંડુ રોગ એટલે શું તો કે માણસમાં છે એ શક્તિ નિ નબળી બને છે પોતે શું કરે છે તો કે પોતાને આળસ આવે છે આ બધી જે નિશાની છે શેની છે તો કે પાંડુ રોગની છે એટલા માટે કહે છે કે ફિક્કી સફેદ નરમ પહોળીને અસ્થિર જીભ છે પાંડુ રોગની સૂચક છે જ્યારે ભૂરાસ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે એટલે કે છાતીમાં કંઈક દુઃખ હોય દર્દ હોય તો એ જીભ છે કેવી બની જાય છે તો કે ભૂરાસ પડતી છે એ બની જાય છે વચ્ચે વચ્ચે છારીવાળી સુને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદ રોગોનું સૂચન કરે છે એટલે કે પેટના જે રોગો હોય આપણે પેટમાં કંઈક અપચો હોય તો એ જીભ છે શું સૂચક કરે છે તો કે વચ્ચે વચે છે ચારી છારી પડી જાય છે અને ફરતે છેડે છે જીભને એ શું થાય છે તો કે રતાસવાળી જીભ છે બની જાય છે મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય એટલે કે લેખક કહે છે કે કોઈ પણ માણસ છે જ્યારે જીભ પોતાની બહાર કાઢે અને એની જીભ જ્યારે સ્થિર ન રહે ત્યારે માણસને કંઈ પણ જાતનું વ્યસન હશે કંઈક નશો કરતો હશે એમ કહી શકાય છે બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે એટલે કે લેખક કહે છે ત્યારે જ્યારે આપણે મુખ બહાર જીભ કાઢીએ ત્યારે એક બાજુથી બીજા છેડે જીભ આ મલતી બંધ થઈ જાય ત્યારે શેનું સૂચક કરે છે તો કે પક્ષઘાત થયો હોય એનું ચિહ્ન દર્શાવે છે આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે દેહ એટલે કે શરીરના જે પણ કંઈ દુઃખ હોય દર્દ હોય એ શું કરે છે તો કે બતાવે છે પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી એ મનુષ્યના ગામ જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે એટલે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસ હોય એ કઈ કઈ બાજુનો છે બરાબર છે એ ક્યાંથી આવ્યો છે એની બોલી ઉપરથી આપણે એને ખબર પડી જાય છે કે આ કાઠિયાવાડી છે આ સૌરાષ્ટ્રી છે આ કચ્છી છે આ અલ્લારી છે એટલા માટે જીભ છે એ પોતે શું કરે છે તો કે માણસની ઓળખ પણ અપાવી દે છે કે કયા ગામનો છે કઈ જાતિનો છે વગર પૂછી આપણે એની બોલી ઉપરથી આપણે એને જાણી જઈએ છીએ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે એટલે લેખક કહે છે કે આપણા જે ચાર વર્ગો છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ પણ શેના આધારે કરવામાં આવ્યા હશે તો કે એ પણ આપણી જીભને આધારે કરવામાં આવ્યા હશે જેની જીભ સહેલાઈથી નહીં નહીં જેવા કારણે ભયંકર સાપ આપી શકે તે બ્રહ્મર્ષિ એટલે કે આપણે જોઈએ છીએ કે જે મોટા મોટા તપસ્વી ઋષિઓ હતા એ શું કરતા હતા તો કે કોઈ પણ માણસ જ્યારે પોતે જે ભિક્ષા માગવા માટે જે દુર્વાસા મુનિની જ આપણે વાત કરીએ તો દુર્વાસા મુનિ છે કેવા હતા અતિ ક્રોધી હતા પોતે જ્યારે કોઈ પણ માગવા માટે જતા અને જ્યારે કોઈ પણ માણસનું ધ્યાન ન હોય બરાબર છે અને ત્યારે એ શું કરી દેતા તો કે ક્રોધમાં આવીને એ સાપ આપી દેતા હતા જેની જીભ વીર રસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે છત્રિય એટલે કે લેખક કહે છે કે માણસ છે એને કઈ રીતે ઓળખી શકાય તો કે જેની જીભ વેદમંત્રોના મંત્રોના જટા ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરતી કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ તો કે બ્રાહ્મણ છે એને કઈ રીતે ઓળખી શકાય તો કે શું કરે તો કે વેદમંત્રો ભણે રોડના ક્રમ પ્રમાણે પોતે પાઠો કરે સોમરસ એટલે કે એક સોમ સોમ વેલી નામનું શું આવે આવે છે છે વેલ નામની અને એ વેલનું શું કરે તો કે આસ્વાદન લે એટલે કે પોતે એને સ્વાદ માણે તો તે કેવા હોય છે તો કે બ્રાહ્મણ હોય છે અને જેની જીભ વીર વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે છત્રીય તો કે છત્રીય જ્ઞાતિ છે કઈ રીતે ઓળખાય તો કે વીરતાની વાતો કરતી હોય અને સતત સેમાં મશગુલ રહેતી હોય તો કે કસુંબા પાણીમાં મશગુલ રહેતી હોય તે છત્રીય હોય છે પૈસાની વાતો સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય એટલે કે કોઈ પણ માણસ જ્યારે કંઈ પણ વાત કરે અને પૈસાની લાલચમાં આવી જાય તે માણસ કેવો હોય તો કે વૈશ્ય ને જેની જીભ ઘણું ખરું મોન સેવે ને વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે છુદ્ર એટલે કે છુદ્ર જાતિનો જે માણસ છે કઈ રીતે ઓળખાઈ જાય તો કે પોતાને બધી ખબર હોય છતાં પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે પોતે હામાં હા મિલાવે અને નામાં ના મિલાવે તે માણસ કોણ હોય છે તો કે તે છુદ્ર હોય છે અત્યારે આ વર્ગભેદ લોપાતો જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે એટલે લેખક કહે છે કે હવે છે માણસ કઈ રીતે ઓળખાય છે તો કે આ પહેલાંના જમાનામાં હતું અને એટલા માટે લેખક કહે છે કે બાબતે આ બધો વર્ગભેદ છે એ નષ્ટ થતો જાય છે અને હવે છે એ નવો ભેદ છે એ રચાતો જાય છે તો કે માણસ છે કઈ રીતે ઓળખાય તો કે જેની સુવર એમ હોય ને દિવસમાં ચાર પાંચ વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગનો મનુષ્ય કહેવાય એટલે કે પેલાના સમયમાં જે શું કરતા વેદ મંત્ર ઉચ્ચાર કરતા તે બ્રાહ્મણ ગણાતા પરંતુ હવે શું છે તો કે જેની જીભ છે યુગધા બેવખ ખૂબ તને કંઈ ખબર નથી પડતી તું સુવર જેવો છે એમ ઉચ્ચારતી હોય અને સારું સારી જે વાનગી જમતો હોય તે કેવો ગણાય છે તો કે ઉત્તમ વર્ગનો મનુષ્ય ગણાય છે જેની જીભ મા બાપ સરકાર પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને બે એક દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય એટલે કે જે નીચ વર્ગનો મનુષ્ય હોય એ કેવી રીતે ઓળખાય તો કે શું કરે તો કે સરકાર પ્રભુ મા બાપ એવા શબ્દો છે વારંવાર પઢ્યા કરે અને બે એક દિવસે શું કરે તો કે અતિશયોક્તિમાં જેને અન્ન કહી શવા કકાય શકાય એવું કંઈક આરોગ્ય એ નીચ વર્ગનો મનુષ્ય ગણવામાં આવે છે રજા બજા નહીં મળે સમજ્યા જુઓ આજે જરા બે ત્રણ કલાક વધારે બેસજો ને આવતા મહિને તમારો પગારમાં દસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ એટલે કે જે ઉપરી અધિકારી હોય કઈ રીતે ઓળખાય તો કે એ હંમેશા નાના માણસોને શું કરતી હોય ધમકાવતી હોય કે તમારો પગાર કાપી નાખવામાં આવશે તમને રજા બજા નહીં મળે આજે બે ત્રણ કલાક તમારે વધારે કામ કરવું પડશે આવું જ્યારે વારંવાર કહ્યા કરે તે ઉપરી અધિકારી ગણવામાં આવે છે છે તે છે તે જરા આજે આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેરે જાઉં ઘેર માંદગી છે સાહેબ સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ એમ બીતા ગીતા કરગડતા અવાજેને દિન મુદ્રાએ બોલે તે કારકુન્યા જીભ એટલે કે જે કારકુનિયું માણસ હોય એ શું કરે તો કે બીતા બીતા કહે કે આજે મારે ઘરે વાનગી છે સાહેબ આજે હું જરાક વહેલો જાઉં હું મારું કામ ઘરે જઈને પતાવી દઈશ આમ બીતા બીતા કરગરતા અવાજે કહે તે કોણ હોય છે તો કે કારકુનિયા જીભ હોય છે આમ જીભ છે માણસના જાતિ કુળ જ નથી જણાવી દેતી પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ એ કહી દે છે એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યના વાઘયુગ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી વાઘયુદ્ધ એટલે શું તો કે એકાબીજા શું કરતા હોય માત્ર શાબ્દિક રીતે શું કરતા હોય બોલતા હોય ગરમા ગરમ ચર્ચા થતી હોય એને વાઘયુગ કહેવાય વાઘયુગ યુદ્ધ ખેલતા હતા અને નવાઈ નહોતી લાગી બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું લેખક કહે છે કે એક વખત મેં શું કર્યું હતું તો કે ભરૂચની અંદર મેં બે માણસો ભેગા થયેલા ને વાગ્યું કે એટલે કે શાબ્દિક રીતે પોતે બંને ઝઘડતા હોય એવું લેખકને જોવા મળ્યું હતું તું લાલચો ડોલા ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરીને બતાવી દઉં એકે કહ્યું સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે ઢોલામાં ધૂલ પડી તારા બીજા એ ઉપરથી જવાબ દીધો આ બંને યોદ્ધાઓએ એકમતે અળકાનો બહિષ્કાર કરેલો જોઈ મને લવાય મને શું લાગ્યું તો કે લેખક કહે છે કે મને નવાઈ લાગી એટલે બંને વાતો જ્યારે બંને વાગ્યું કે એટલે કે શાબ્દિક રીતે બંને ઝઘડતા હતા ત્યારે કયા શબ્દનો ઉપયોગ કરતા હતા તો કે લ શબ્દનો અડને બદલે લ શબ્દનો ઉપયોગ કરતા હતા અને ત્યારે શું થાય છે તો કે લેખક છે એ કહે છે કે ત્યારે પોતાને નવાઈ લાગે છે અને પોતે શું કરે છે તો કે તું લાલચોળ ડોલા ડોળા નહીં ને ડોલા કાઢીને ગાલ પર ગાલ એટલે કે ગાળ પર ગાળ દે છે તે માળ પરથી નીચે એટલે કે માળ પરથી નીચે ઉતરીને બતાવી દઉં એકે કહ્યું સાલા એટલે કે સાળા તારું મોજળું છે પણ કરમ તો કાલાને બદલે કાળાને બદલે કાલા છે ધોળામાં ધૂલ પડી તારા એટલે કે આમાં શું આપેલું છે ધોલા અને બીજાએ ત્યારે ઉપરથી શું આપે છે તો કે જવાબ આપે છે કે આ બંને યોદ્ધાઓએ એક મતે અળકાને બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગ્યા લેખકને છે અળ શબ્દને બદલે લ શબ્દનો ઉપયોગ થાય છે અને પરિણામે લેખકને શું લાગે છે આશ્ચર્ય થાય છે તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અડની સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા સુરત વડોદરા અમદાવાદ બધે સ્થળે અબોલાય છે તે ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષય કોઈડો છે મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી તેથી કદાચ ભરૂચ ભરૂચવા વાસીઓની નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો અહીં લેખક છે એ શું કરે છે હાસ્ય ઉપજાવે છે અને કહે છે કે સુરત છે વડોદરા છે અમદાવાદ છે બધી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે તો કે અડનો ઉપયોગ થાય છે જ્યારે ભરૂચમાં છે અડ શબ્દનો ઉપયોગ થતો નથી અને એનું કારણ શું હોઈ શકે તો કે બધી જગ્યાએ જ્યારે નળ છે એ કદાચ આવતા હશે અને જ્યારે ભરૂચની અંદર આવતા નહીં હોય એટલા માટે આ લોકોએ શું કર્યું હશે તો કે અળનો છે બહિષ્કાર કર્યો હશે એમ લેખક છે અહીંયા આસ્ય જન્માવે છે પણ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી અળકારને બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાચી વાસીની છે એમ તરત જણાઈ આવે છે અને તે જ રીતે હવાકાનું હેરહાક માગનારી સુરતી જીભને સડકું ખોદીએ સી સીએ ને રાબુ પીએ સીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે એટલે કે લેખક શું કહે છે તો કે હવાખાનું હે રાખ એટલે કે જૂના જમાનામાં જે ચાર પૈસાનું શું મળતું હતું તો કે સવાનું શે શાક મળતું હતું અને સડકું ખોદીએ છીએ એટલે કે સડકો છે ખોદીએ છીએ રાબુ પીએ છીએ રાબ પીએ છીએ આમ જે પહેલાંની કાઠિયાવાડી જે જીભ હતી એ પણ શું કરે છે તો કે પોતાના નિવાસ સ્થાનની ખબર આપી દે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ છે અહીંયા સુધી રાખીએ પાઠ અધૂરો છે અને એના પછીનો આપણે છે વિડીયો એ પાર્ટ ટુની ની અંદર જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો